બાવીસ માં એમસી કે એકવીસ માં ગણાય તો એના જીવન જીવો જેને મેળવેલો હશે એને થઈ ગયો. બાવીસ માં એમસી ક્યુ માં એક રિંગ આપેલી હતી. હવે જો બધા આકારમાં છે ને આવું જોવા મળશે, કંઈક ને કંઈક મૂળ આકારની સાથે કંઈક નવા કણ જોડેલા હશે. તો પહેલાં એક રિંગ આપી દીધી છે આપણે, જેનું દળ એમ છે અને ત્રીજી આ કેપિટલ આર છે. આ રિંગ જેની અક્ષ આવડિયા અને આની કોણીય ઝડપ ઓમેગા છે, આટલી કોણીય ઝડપથી એ ચાક ગતિ કરી રહી છે. તો આની પ્રથમ સ્થિતિની અંદર ઝડપોની ચાક માત્રા શું લખાય? આ પહેલી સ્થિતિ છે. બોલો રિંગ કઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી રહી છે? લંબ અક્ષ. રકમમાં લખો તો લંબ અક્ષ હોવાથી એની ઝડપ પણ ચાક માત્રા એમ આર સ્ક્વેર. અને હવે બીજી પરિસ્થિતિની વાત કરીએ આપણે, તો બીજી પરિસ્થિતિની અંદર આ જ રિંગ જે છે એના વ્યાસાંત બિંદુઓ, વ્યાસાંત એટલે વ્યાસના અંત્ય બિંદુ, ત્યાં નાના નાના કણ જોડી દીધા જેનો દળ હોય સ્મોલ એ, એટલે આ એનો વ્યાસ હોય તો અહીંયા એક કણ છે સ્મોલ એમ દળનો અને અહીંયા બીજો કણ છે સ્મોલ એમ દળ. તો આની જડત્વની ચાક માત્રા કેટલી થાય? આ ટુ બરાબર. તો મૂળ રિંગ તો છે જ હજી, પણ રિંગની તો આવશે નવું શું ઉમેરવું પડે તમારે? કણની જડત્વ ચાક માત્રા. તો કણની થોડું સિગ્મા વાળું સૂત્ર હતું ને એમાં આર સ્ક્વેર. તો આ કણનું દળ એમ એનું ભ્રમણ અક્ષથી લંબ અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું થવાનું, એટલે આર સ્ક્વેર. આ કણ માટે પણ શું થાય? એમ ઇન્ટુ આર સ્ક્વેર. પાણી જડત વંચાક માત્ર આવશે એમ આર સ્ક્વેર, ટુ એમ આર સ્ક્વેર. જવાબ આથી જ ખબર પડી જાય. સ્મોલ એ મારે કેટલા ગુણેલા અહીંયા? બે. આપેલા ઓપ્શન માંથી કયા ઓપ્શન માં સ્મોલ એ મારે બે છે? સ્મોલ એ મારે બગો છે મારે પેલા ઓપ્શન માં છે ને સ્મોલ એમ સાથે. તો જવાબ આવી જવાબ યાર, આપણે એને મેળવી, બાકી તમારે આવી રીતે તમારે અડધો એમસીક્યુ સોલ્વ કરો તો તમને 50% હિન્ટ તો ખબર પડી આવી ગયો. ઓપ્શન જ એટલે આપવામાં આવે, ઓપ્શન ઉપરથી તમે થોડું ઘણું નક્કી કરી શકો. હવે આપણે લાસ્ટ ટાઈમે કીધું હતું કોણીય વેગમાન સંરક્ષણ વાપરવાનો કોઈ બીજો કોઈ નિયમ નથી, રકમમાં ટોર્ક ન લાગતું હોય તો કોણીય વેગમાન પદાર્થનું કેવું રહેતું હોય? અચળ. એટલે અહીંયા આમાંય ટોર્ક નથી લાગતું ને આમાંય નથી લાગતું, કોણીય વેગમાન અચળ. તો કોણીય વેગમાન સંરક્ષણ મુજબ L1 બરાબર L2, L1 લખાય I1 ઓમેગા 1, I2 ઓમેગા 2. બોલો I1 ની જગ્યાએ આ રિંગ MR સ્ક્વેર અને ઓમેગા 1 ની જગ્યાએ ઓમેગા, પ્રારંભિક કોણીય ઝડપ એટલી જાય કે I2 ની જગ્યાએ MR સ્ક્વેર પ્લસ 2MR સ્ક્વેર ઇન્ટુ ઓમેગા ડેસ. અને ઓમેગા ડેસ તમને ગોતવાનો કીધો, આમાંથી આર સ્ક્વેર કોમન નીકળી જાય એટલે MR સ્ક્વેર ઓમેગા બરાબર M વત્તા 2M ઓમેગા ડેસ ઇન્ટુ આર સ્ક્વેર. તો આર સ્ક્વેર આર સ્ક્વેર કેન્સલ, જવાબ આવી ગયો. બનાવો આને કરતા આ પદ ક્યાં જતું રહે? કેવો ઓપ્શન આપ્યો? કેપિટલ M ઓમેગા છેદમાં કેપિટલ M પ્લસ 2M. તો અહીંથી ઓમેગા ડેસને કરતા બનાવી દેવો. એના પછી એમસીક્યુ નંબર 27, કારણ કે હવે નવા પ્રકારના જે એમસીક્યુ છે એની શરૂઆત. પણ સીધો મોટો એમસીક્યુ બનાવી એના પહેલા આ રીતના એમસીક્યુ. તો પહેલા આકૃતિ તમારે ફેર નોનમાં દોરવાની જરૂર નથી, એ તમને સમજાય એટલે હું અહીંયા દોરું છું. આર બાય ટુ, આનું કેન્દ્ર અહીંયા, એની ત્રિજ્યા આર બાય ટુ, આ છે 2R. ધ્યાનથી સમજ્યું, કારણ કે હવે આવશે ચોરસ ત્રિકોણ એવા બધા આકાર,
પણ ખાલી આકાર નહીં આવે, એ આકારમાં પાછા દરેક શિરોબિંદુ ઉપર છે ને આવી રીતે ગોળાઓ મૂકેલા હશે. એટલે તમારે ચોરસની નેની જડત્વની ચાક માત્ર ગોતવાની, જોડે જોડે આની ગોતવાની થાય. તો આ પ્રકારના દાખલાઓની શરૂઆત અક્ષરથી છે આપણી એક્સ વાય. અને હું બે પ્રકારના અલગ અલગ ગોળાને નામ આપી દઉં, પહેલો ગોળો અને બીજો ગોળો. અને બે ની જડત્વની ચાક માત્ર રહી ને અલગ અલગ શોધી લઈ પછી બે નો શું કરી નાખવાનો સરવાળો. એવું પૂછેલું કે આ આકૃતિમાં દર્શાવેલ તંત્રની જડત્વની કુલ ચાક માત્ર શોધ. તો પેલા આપણે શોધી પ્રથમ ગોળા માટે ગોળા એક ની જડત્વની ચાક માત્ર બોલો આઈ વન બરાબર શું આવશે. તો ગોળો એક સીધો આવડી અક્ષને અડેલો ને એ આને અનુલક્ષીને ચાક ગતિ કરતો હશે. તો ગોળા માટે જડત્વની ચાક માત્ર નું સૂત્ર શું હતું? ગોળા માટે એવું ન કરતા નક્કર કે પોલો, તો મેં તમને ઉલ્લેખ કરી દીધો છે પોલો એટલે કયો લેવાનો? નક્કર જ લેવાનો. કવચ હોય તો કયું લેવાનું? પોલો ગોળો. તો નક્કર ગોળો તમારે કયો લેવાનો થાય? 2/5 mR² આની જડત્વની ચાક માત્ર આપણે લેશું 2/5 mR² મૂકવાનું અહીંયા R² હવે ને R² R/2 આવે. અત્યાર સુધીના બધા આકારમાં તમે ત્રિજ્યાઓ જોઈ લો, રિંગ કવચ બધી જગ્યાએ ત્રિજ્યા R લીધી હતી ને, એટલે તમારું માનસિક મગજ રહ્યું ને એ ટેવાઈ ગયું હોય. R² જ લેવાનું નો હાલે. અહીંયા ત્રિજ્યા જુઓ R/2 છે એટલે અહીંયા આવશે R/2 નો વર્ગ. ત્રિજ્યા બદલાણી આવે બરાબર. તો ગુજરાતીમાં સૂત્ર યાદ રાખવું હોય તો દળ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. તો આનું જડત્વની ચાક માત્ર તમને મળશે I1 બરાબર 2 mR² છેદમાં 2 નો વર્ગ 4, 5 × 20 એટલે mR² છેદમાં 10. ચાલો આ મળી ગયું. હવે વાત કરીએ ગોળો નંબર બીજો, એની જડત્વની ચાક માત્ર બોલો. એમાં 2/5 mR² બીજા ગોળા માટે શું આવે? પહેલી વસ્તુ તો બીજો ગોળો રહ્યો ને એ ભ્રમણ અક્ષ ની નજીક છે જ નહીં. ભ્રમણ અક્ષ થી ક્યાં રહેલો? દૂર. તો જ્યારે કોઈ આકાર ભ્રમણ અક્ષ થી દૂર રહેલો હોય તો એના માટે આપણે વાપરતા હતા સમાંતર અક્ષ નું પ્રમેય. આકાર રહેલો હોય તો, કણ રહેલો હોય તો એનું દળ ગુણ્યા લંબમંતર નો શું લંબ નાખવાનો હોય? વર્ગ. કણ હોય તો, આકાર રહેલો હોય આખો, તો એના માટે સમાંતર અક્ષ નું પ્રમેય આવે. આના માટે સમાંતર અક્ષ નું પ્રમેય તમે મૂકો તો લખાય IC/MD². આ ધ્યાન રાખો, દૂર રહેલો હોય આકાર તો પ્રમેય, અક્ષ ઉપર જ રહેલો હોય તો એની પોતાની જડત્વની ચાક માત્ર. હવે તમે અહીંયા આઈસી ની જગ્યાએ શું મૂકશો? તો એ તો આકાર ઉપર આધાર રાખે. બોલો આકાર કયો છે? ગોળો. તો ગોળાની જડત્વની ચાક માત્ર તો 2/5 mR² એટલે 2/5 એમ. આની ત્રીજી R/2 આ તો આવશે, અવળું તો આવશે જ આવશે જોડે એમ. બી એટલે બે ના કેન્દ્ર વચ્ચે નું અંતર અથવા બંને અક્ષ વચ્ચે નું લંબ અંતર. તો આ બે અક્ષ વચ્ચે નું અંતર કેટલું થાય? 2R. તો 2R નો શું થઈ જવા? સ્ક્વેર. હવે આનું તમે સાદું રૂપ આપો એટલે આ તો આટલું જ મળવાનું અને આ મળશે 4 mR² પછી તમારે આ બે ની જડત્વની ચાક માત્ર નું શું કરવાનું? સરવાળો. આઈ કુલ બરાબર શું થાય? I1 + I2 પછી તમને જવાબ મળે. તો આ શરૂઆત છે. નાના નાનું તંત્ર લીધું, હવે આવશે 3, 4, 5 એવા બધા આકારો આવશે, એવા બધા ગોળાઓ આપણે મૂકશું એટલે રીત આને જ રહેશે. ભ્રમણ અક્ષ આપી હોય ને એના માટે સીધા આકારનું જડત્વન ચાક માત્ર લખી નાખો. દૂર રહેલો એના માટે શું વાપરો? સમાન રાખશો ઝડપથી એના પૂરું પડે. આમાં તમે કિંમત મૂકશો mR² / 10 આવડું હોય mR² / 10 + 4 mR² પ્લસ આ લઈ લો એટલે 40 × 2 = 42 mR² / 10 આવે. ટોટલ 42 અને 9 = 42 mR² / 10 આવે અને પછી એનો ભાગાકાર કરો ને 1 / 5 આવે.
एमसीक्यू नंबर 23 तो એમ આપેલું છે m દળ અને r ત્રિજ્યા વાળા ચાર નક્કર ગોળાઓ એક ચોરસના ચાર ખૂણા ઉપર મૂકેલ છે જો ચોરસની બાજુનું માપ સ્મોલ a હોય તો એક બાજુને અક્ષ તરીકે લેતા તંત્રની જડત્વની ચાક માત્રા કેટલી આના જેવી જ રીતે બનશે આ એક તંત્ર બનાવી આપણે જેની અંદર છે ચોરસ આ ચોરસનું માપ આપી દીધું છે સ્મોલ a અને આના ચારે ચાર ખૂણા ઉપર નક્કર ગોળાઓ મૂકેલા આ નક્કર ગોળા અને ચારે ચાર ગોળાઓનું દળ કેપિટલ એમ દળ કેપિટલ એમ અને ત્રિજ્યા કેપિટલ આર આપેલ છે તો પૂછેલું કોઈ પણ એક બાજુને અક્ષ તરીકે લઈ લો ચારમાંથી ઈચ્છા પડે એ બાજુનો અક્ષ લઈ લઈએ આપણે ધારો કે આને અક્ષ લઈ આ અક્ષનું નામ એક્સ વાય આને અક્ષ તરીકે ગણી તો આ તંત્રની જડત્વની ચાક માત્ર શું થાય ઓલાના સંદર્ભ જે ગોળો અક્ષ ઉપર રહેલો હોય એની જડત્વની ચાક માત્ર સીધી ગેલી લખવાની જે અક્ષથી દૂર રહેલો એના માટે શું વાપરવાનું થાય આઈસી વત્તા એમડી સ્ક્વેર તો એવી જ રીતે આપણે વારાફરતી ચારે ગોળા માટે મેળવી લઈએ પછી સરવાળો કરવાનો એક આધે તમે મૂકીને સરવાળો કરવા જશો તો હલવાઈ જાય એટલે એક બે ત્રણ અને ચાર તો પહેલો ગોળો એના માટે જડત્વન ચાક માત્ર આઈ વન બરાબર તો આઈ વન બરાબર શું લખાય 2/5 એમ આર સ્ક્વેર એના જેવું જેવું કયો ગોળો અક્ષ ઉપર રહેલો ચોથો ગોળો તો એના માટે આઈ ફોર બરાબર 2/5 એમ આર સ્ક્વેર હવે આ બે નો વહીવટ અલગ તો બીજા ગોળાની વાત કરીએ આપણે તો એના માટે આઈ ટુ મેળવીએ તો એ તો અક્ષથી એ જેટલા લંબ અંતરે રહેલો તો એના માટે વાપરવું પડે સમાંતર અક્ષનું પ્રમેય આઈસી વત્તા એમ ડી સ્ક્વેર આઈસી ની જગ્યાએ પાછું 2/5 એમ આર સ્ક્વેર તો ગોળાની જડત્વની ચાક માત્ર થાય કારણ કે આકાર તો ગોળો જ છે પણ એ હવે મૂળ અક્ષથી એ જેટલા લંબ અંતરે છે તો અહીંયા લખાય એમ ડી ની જગ્યાએ એ સ્ક્વેર અને એ જ રીતે ત્રીજો ગોળો એના માટે આઈ 3 બરાબર તો સેમ રીત આઈ સી વત્તા એમ ડી સ્ક્વેર આઈ સી તો 2/5 એમ આર સ્ક્વેર વત્તા એમ એન સ્ક્વેર હવે ચારે ચારનો સરવાળો કરો એટલે આપણને તંત્રનો જવાબ મળે હવે મેં તમને જો પહેલા આ ન શીખડાયો હોય તો મગજ ડોકરી ગયા આ નાનામાં નાનું તંત્ર લઈને આપણે સમજાયો પણ આ રીતના બહુ ઓછા પૂછાય સીધું આ પૂછાય પણ આ તમે મગજમાં સમજી ગયા હોય અને વ્યવસ્થિત આવડતું હોય તો આમાં એપ્લાય કરી શકો આમાં બીજું કોઈ નવીન વસ્તુ નથી તંત્રમાં પદાર્થની સંખ્યા વધી રીત તો એ જ છે તો હવે સરવાળો કરી નાખવાનો એટલે તેથી કુલ ઇક્વલ ટુ આઈ વન આઈ ટુ આઈ થ્રી આઈ ફોર કિંમત મૂકવા માંડી સીધી 2/5 એમ આર સ્ક્વેર 2/5 એમ આર સ્ક્વેર વત્તા 2/5 એમ આર સ્ક્વેર પ્લસ એમ એ સ્ક્વેર અને છેલ્લું હોય 2/5 એમ આર સ્ક્વેર વત્તા એમ એ સ્ક્વેર તો 2/5 એમ આર સ્ક્વેર કેટલી વખત દેખાય 1 2 3 અને 4 તો સીધું લખાય 4 કૌંસમાં 2/5 એમ આર સ્ક્વેર અને એમ એસ સ્ક્વેર કેટલી વાર દેખાય 2 વાર તો 2 એમ એસ સ્ક્વેર એટલે જવાબ મળે 4 2 8 એમ આર સ્ક્વેર વત્તા 5 જો તમે લસા લઈ લેતા હોય એમાં લસાના સ્વરૂપમાં એ પૂછે ઓપ્શન એ કોઈ પ્રમાણે આલું હોય ઓપ્શનમાં કોમન કાઢેલા ને કોમન કાઢેલું બે કોમન કાઢેલું તો પછી આનો આધી
આ બે માં તમે બે કોમન કાઢો તો અંદર શું વધે આ બગડો કોમન કાઢ લીધો એટલે અંદર વધે 4/5 m r² આમાંથી એક બગડો નીકળી ગયો m x² આવો જવાબ આવે એટલે દાખલા સિમ્પલ નો ડાઉટ પણ આકૃતિ બનાવતા આવડી ધારો કે કોઈ બાળકે આને અક્ષ લીધી હોય તો એના માટે બી ત્રીજો અને ચોથો બગડો એની જડતમાં ચાક માત્ર આવે તમે પહેલાની બીજાની બદલે યાર આવડી અક્ષ લો તો જવાબ તો આ જ આવે ટૂંકમાં બે ઘોડા માટે આ મળે બાકીના બે માટે આ મળે તમે ગમે એને અક્ષ લઈ લો બાજુને લેવાય વિકર્ણ અને નહીં વિકર્ણ અને અક્ષ લો તોય દાખલો બને હો દાખલાનો આપણે ગણાવી આયા દાખલો હોય કે આમાં ચાર કે પાંચ એમસીક્યુ રહેલા હોય એક જ રીત અને હું અક્ષ લઈ લઉં તો કયા બે ગુણા જડત વન ચાક માત્ર 2/5 થઈ ગયા બે ચાર આના માટે તમારે લંબ અંતર ગોતવા જવું પડે ને અને લંબ અંતર કહેવાય આ અંતર કેટલું થાય તો વિકર્ણનું અડધું માપ અને ચોરસના વિકર્ણનું માપ કેટલું આવે રૂટ 2 હોય પાયથો વાપરો પાયથો a² + a² આખું થાય રૂટ 2 હોય અને રૂટ 2 એનું અડધું તો આ માપ મળે a/√2 એટલે જ્યાં તમને d દેખાય ને ત્યાં તમારે મૂકવું પડે a/√2 અને એનો શું થઈ જાય વર્ગ પછી તમને આ b ની મળે અને પછી તમારે સરવાળો કરવા થાય તો દાખલો આપણે એક ગણાવી પણ અંદર પેટર્ન ઘણી બધી રહેલી હોય એને વિચારવાનું તો ઝડપથી પૂર્ણ કરો ચોવીસમાની રકમ તો 3 કિલોગ્રામ દોડ ચાલુ કર્યો ને ભાઈ ભ્રમણ ગતિ ઊર્જા પૂછી જો એક વસ્તુ ધ્યાન રાખો કેલ્ક્યુલેટર નહીં હોય તો કિંમત ગણતરી દરમિયાન હંમેશા છેલ્લે જ મૂકવી ત્યાં સુધી શું કરવાનું તો જેટલા પદ ઉડતા હોય ને એને ઉડાડી દેવું અહીંયા આપણે જો આ એમસીક્યુ ગણી ને એમાં કિંમત છેલ્લે જ મૂકવાની દોડ એ 3 કિલોગ્રામ અને ત્રીજી આપી દીધી છે 0.2 મીટર 7 મીટર ઊંચાઈનો એક પાટી તો ભ્રમણ ગતિ ઊર્જા મેળવવાની કીધી અને આકાર કયો કીધો ગોળો એટલે નક્કર ગોળો અને એ પણ આપણને ખબર તો આપી દીધું એટલે અહીંથી તમને ખબર પડી જવી જોઈએ ગબડતા પદાર્થના સૂત્રનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આવશે અને ગબડતા પદાર્થના સૂત્રમાં ચક્રાવર્તનની ત્રિજ્યા આવે છે તો પછી અહીંયાથી જ લખી નખાય નક્કર ગોળાની ચક્રાવર્તનની ત્રિજ્યા k² બરાબર શું આવે 2r² ના છેદમાં 5 કારણ કે નક્કર ગોળા માટે જડત્વનું ચાક માત્ર આ રહી અને કોણીએ સરખાવણ કીધું છે આપણે mk² એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા લખવી હોય ને ત્યારે દળ કાઢી નાખવાનો એવું કીધેલું છે તો એ તમને k² મળે અને સૂત્રમાં k² જરૂર પડે છે આપણે એટલે આપણે અહીંયા ચક્રાવર્તનની ત્રિજ્યા લખીએ इक्वल टू स्मॉल k इक्वल टू થઈ જશે √2/5 × 1 તો આ ખાતર લખવા ખાતર છે બાકી જરૂર આની પડશે આપણે તો ચાક ગતિ ઊર્જા ગોતવાની ભ્રમણ ગતિ ઊર્જા એટલે ચાક ગતિ ઊર્જા થાય તો ચાક ગતિ ઊર્જાનું સૂત્ર k = 1/2 i² આના માટે ચક્ર જડતમાં ચાક માત્ર 2/5 mr² છે તો હવે ગણતરી દરમિયાન શું થાય ખબર અમુક વિદ્યાર્થી આ અલગથી ગોતે 2/5 mr² પછી એમાં કિંમત મૂકે અને પછી કેલ્ક્યુલેટર સિવાય મેળ જ ન પડે એટલે કિંમત મૂકવાની જ નથી કિંમત છે છેલ્લે મૂકશું આપણે જ્યારે વધારાના પદ ઉડી જતા હશે ને ત્યારે તો ત્યારે દાખલો અથવા એમસીક્યુ સહેલો બની એટલે આય તો મેળવવા જવાનું નથી આય તો આય ઓમેગા નથી ખબર તો ઓમેગા જગ્યાએ શું મૂકાય પરંતુ વી બરાબર આર ઓમેગા તો ઓમેગા બરાબર વી બાય આર બોલો અહીંયા મારે ઓમેગાની જરૂર છે કે ઓમેગાના વર્ગની તો વર્ગ લખાય વર્ગ લખો એટલે ઓમેગા² બરાબર v² / r²
હવે બી આપણી આગળ નથી ડેટા લખ્યો યુ એમાં વેગ નથી તો રેખીય વેગ ક્યાંથી મેળવવો આઈરી ગબડતો પદાર્થ ગબડતા પદાર્થ માટે રેખીય વેગ નું સૂત્ર વર્ગમૂળ માં 2gh તો અહીંયા તો એનો શું છે પાછો વર્ગ બીજી આ કેપિટલ આર છે ને તો કેપિટલ આર લેવી પડશે આપણે કેપિટલ આર સ્ક્વેર તો આ વી સ્ક્વેર ને તમે આ જગ્યાએ મૂકી દો એટલે વર્ગ થાય વર્ગમૂળ નીકળી જાય તો ઓમેગા સ્ક્વેર બરાબર 1/r સ્ક્વેર તો એમ ના રહે ને આપણે આની જગ્યાએ વી સ્ક્વેર ની જગ્યાએ આ મૂકવાનું 1/r સ્ક્વેર એમ ના કૌંસમાં આને વર્ગમૂળ વગર લખીએ તો 2gh 1 પ્લસ2r² / 5 હવે તમે અહીંયા સમીકરણ એક માં ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ આને મૂકી દો અને આઈ ની જગ્યાએ શું મૂકી દો 2/5 r² એટલે વધારાના મોટા ભાગના પદ રહ્યા ને ઉડી જતા હશે કિંમત મૂકવા જરૂર જ નહીં પડે તમારે તો સીધું સમીકરણ એક માં મૂકો સમીકરણ એક માં મૂકો એટલે આઈ બરાબર 1/2 આઈ ની જગ્યાએ આઈ ની જગ્યાએ 2/5 r² કઈ જગ્યાએ આમાં કે ક્યાં છે (r²)/7 જો r² ઉડી ગયા અને જે બાળકે અહીંયા માથાકૂટ કર્યું હોય 0.2 નો વર્ગ કરે દળ કરે પછી કેલ્સી કાઢે સિવાય કોઈ ઉત્તર જ નથી પછી ડબલના દાખલા થોડા કહેવાય કેલ્સી વગર નથી તારે વાપરવું પડે કેલ્સી કિંમત છેલ્લે મૂકો કેલ્સી ની જરૂર જ ન પડે એટલે r² ઉડી જાય બગડો ગયો પાંચડો ગયો વધે ખાલી 2gh(m) (7) અને હવે તમને કિંમત મૂકો ને એટલે જવાબ મળી g ની જગ્યાએ 10 મૂકી આપો 9.8 મૂકો જરૂરી નહીં 9.10 મૂકો તો રાઉન્ડ અપ જવાબ મળે તો ઓપ્શન માંથી ખબર પડી જાય જવાબ મૂકી કિંમત લઈને કેપિટલ એમ આવજો તો એક નિયમિત સળિયાના એક છેડામાંથી પસાર થતું સમજ નિયમિત સળિયાના છેડામાંથી પસાર થતી અને સળિયાને લંબ હોય તેવી અંશ એટલે આ રીતે એલ લંબાઈનો સળિયો
એક છેડામાંથી પસાર થતી ઓક્સ એટલે આવડી આની જડત્વની ચાક માત્ર આઈ વન આપણે કહીએ તો એ આઈ વન બરાબર શું થાય તો આ સળીઓ જે છે એનો દળ આપણે લઈ લઈએ એમ અને લંબાઈ તો એલ તો આને આ જે રેડ કલરની પેનથી દોરી એ અક્ષ માટે જડત્વની ચાક માત્ર આપણે લખવી હોય તો સમાંતર અક્ષનું પ્રમેય જ વાપરવું પડે એટલે આઈ વન બરાબર લખાય IC = MD² IC અને સળિયાની કેન્દ્રમાં પસાર થતી ML² ના છેદમાં 12 વત્તા M અબે અક્ષ વચ્ચેનું લંબ અંતર L / 2 અને એનો પાછો વર્ગ તો ML² ના છેદમાં 12 વત્તા ML² ના છેદમાં 4 તો તમે 12 લસા લેતા હોય અહીંયા બીજું તો આગળ બીજો આકાર કયો આપ્યો રિંગ તો રિંગ માટે તો રિંગ ને અનુરક્ષણ જડતવન ચાક માત્ર આવ્યું તો આ સળિયાને વાળીને રિંગ પર રિંગ બનાવવામાં આવે અને રિંગ માટે બે જડતવની ચાક માત્ર આવે કોષ્ટક મુજબ એક રિંગને અક્ષ કેન્દ્રમાં પસાર થતું એક સમતળને લંબ અને બીજી કયો આ તો રકમમાં કઈ લીધી જો સકળ લખેલું કે રિંગના વ્યાસને અનુરક્ષણ જડતવની ચાક માત્ર તો આ સળિયાને વાળીને રિંગ બનાવીએ તો રિંગના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ આપેલી I2 તો I2 બરાબર થાય MR² / 2 તો હવે આ બેનો ભાગાકારનો જવાબ પૂછો આપણને જો અહીંયા ટ્વિસ્ટ કે આવે તમે I1 ગોતી લીધું I2 ગોતી લીધું આ બેનો ભાગાકાર લો તો L ને R તો થોડું ઉડવાનું અને ઓપ્શનમાં જુઓ તમને L ને R આપ્યું તો એના માટે પાય આપેલું તો હવે તમે વિચારો કે રિંગને એક સળિયાને વાળી રિંગ બનાવો સળિયો L લંબાઈ ન હોય તો રિંગની લંબાઈ કેટલી થાય પરિઘ જેટલી થાય તો તમે સળિયાને વાળીને જ રિંગ બનાવેલી છે ને આ સળિયાને વાળીને રિંગ બનાવી આ સળિયો 5 મીટર નો હોય તો જે રિંગ બને એ રિંગનો પરિઘ કેટલા મીટર નો હોય 5 મીટર નો જો એટલે સળિયાને વાળીને જ રિંગ બનાવેલી હોવાથી સળિયાની લંબાઈ = રિંગની લંબાઈ અને રિંગની લંબાઈ આપણે સીધી ન લખી શકીએ પરિઘ જેટલી લખવી પડે તો આ બે હરખું તો સળિયાની લંબાઈ કહી દીધી કેપિટલ L અને રિંગનો પરિઘ કેટલો હોય તો 2πr ક્યાંથી જવાબ મળે તેથી L બરાબર 2πr આમાંથી r ને કરતા બનાવી દો L / 2π હવે તમે આમાં મૂકજો સમીકરણ 2 કહી જે સમી 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકો એટલે I2 બરાબર M / 2 R² ની જગ્યાએ L / 2π એનો વર્ગ તો ML² છેદમાં થઈ જશે 2 × 4 × 4 × 2 = 8 8π² હવે જવાબ મળે કારણ કે L² હવે ઉડી ગયા તેથી I1 ના છેદમાં I2 તો I1 આપણને મળેલો છે ML² / 3 અને આને તમે છેદમાં મૂકો છેદનો છેદ અંશમાં આવી જાય 8π² / ML² ગયા જવાબ આવે 8π² / 3 તો આ ધ્યાનમાં રાખો અર્ધવર્તુળાકાર રિંગ બનાવ્યો હતો તો આ તો એમનામ જ રહે પણ આ જગ્યાએ આવી જાત પાયા તો પકડો ન આવે એના પછી 28 બનાવી આ લખી લો 28 નો આ જ રીતનો છે એમાં તમને રિંગની
जब यह तख्ती या फिर ये ब्लॉक है जड़त वंच एकमात्र नो सूत्र एक जच है व्याख्या सिग्मा एम आई आर आई स्क्वायर एना थी सॉल्व थाय तो रकम नी अंदर तमने चोरस आपो ए बी सी डी जेना चारे खूणा पर चार अलग अलग कोण मुकेला छे जो आ रीते कोण नंबर ए ध्यान थी कोण छे आकार नथी बीजो बीजो कोण અને ચોથો પણ કેટલી લંબાઈનો ચોરસ લીધો એલ લંબાઈનો ચોરસ તો આ લંબાઈ એલ અને શિરો બિંદુઓ ચાર એ બી સી અને ડી હવે કઈ અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા હોય છે તમને જો રકમમાં વાંચો બીડી ને અનુલક્ષી ના હોય છે એ માંથી પસાર થતી અને બીડી ને સમાન કરે એવું કીધું વાંચો કીધેલું એ માંથી પસાર થતી અને બી અને ડી ને સમાન થતો બીડી વળી અક્ષ સાથે પણ પાછી આ અક્ષ ને અનુલક્ષી નથી ગોતવાની ગોતવાની એ માંથી પસાર થતી અક્ષ પાછી આને સમાંતર હોવી જોઈએ એટલે એ માંથી તો ગમે એટલી અક્ષ પસાર થાય આમે થઈ શકે આમે થઈ શકે આમે પણ બીડી ને સમાંતર હોય એવી અક્ષ લેવાની તો એ માંથી પસાર થતી હોય બી ડી ને સમાંતર હોય એવી આ અક્ષ થાય તો આવડી આ અક્ષ નું લક્ષીને જડત્વની ચાક માત્ર આપણે મેળવવાની છે તો હવે અહીંયા તો બધે કોણ આપેલા ચાર અલગ અલગ કોણ આપેલા હોય એટલે એક જ સૂત્ર હોય કણોના તંત્ર માટે આકાર આપ્યો જ નથી તો એના માટે તો સૂત્ર જ એક છે તો હવે દળ નો કોઈ પ્રશ્ન નથી દળ તો સરખા જ આપી દીધા એમ વન એમ ટુ એમ થ્રી એમ ફોર પ્રશ્ન છે લંબ અંતર આવડું અકણ ડીઓ એનું લંબ અંતર છે જ નહીં એ પોતે ક્યાં આવેલું અક્ષ ઉપર તો એનું અંતર શું ગણાય જીરો આનું અંતર કેટલું ગણાય લંબ અંતર હો મોટા ભાગના વિદ્યાર્થી એલ જ લખે પણ ભ્રમણ અક્ષ આવડી જાય છે ભ્રમણ અક્ષથી એનું લંબ અંતર જોતું હોય ને તો આને લંબ અંતર કહેવાય આ કણ એવું ને એવું આ કણ નું જોતું હોય તો આ રીયુ એનું લંબ અંતર આ કણ નું તો આ લંબ અંતર થાય ભાઈ ગોતવા પડે ને આપણે ભાઈ ગોતવા માટે શું કરાય આ વિકર્ણ ગોતી લેવાય તો એસી સ્ક્વેર બરાબર શું મળે એસી સ્ક્વેર અહીંયા હું નામ આપી દઉં છું ઓ એ થી સી નો વર્ગમૂળ કેટલો મળે પાયથાગોરસ પ્રમાણે એ ડી સ્ક્વેર વત્તા CD સ્ક્વેર L સ્ક્વેર વત્તા L સ્ક્વેર બરાબર 2L સ્ક્વેર થઈ જાય તો તેથી AC બરાબર શું મળશે રૂટ 2 હોય ચલો આ અંતર તો મળી ગયું રૂટ 2 હોય હવે અવળું આ જોતું હોય તો A થી O જેટલું થયું ને આ અંતર A થી O જેટલું થાય અને A થી O એટલે વિકર્ણનું કેવું માપ થાય અડધું તો એ આપણે અહીંયા લખી નાખવાનું ભાઈ એના ઉપરથી A થી O ઇક્વલ ટુ AC બાય 2 AC બાય 2 એટલે રૂટ 2 L અપોન 2 તો A થઈ જશે L બાય રૂટ 2 અને હવે તમને લંબ અંતરનો પ્રશ્ન ન હોય કણોના તંત્ર માટે અહીંયા લંબ અંતર બરાબરથી મૂકવા માંડી યાર પહેલા કણનું દળ એમ આનું અંતર 0 બીજા કણનું દળ એમ આનું લંબ અંતર તો આટલું આટલું કેટલું
L by root 2 એનો પાછો વર્ગ ત્રીજા કણનું દળ m એનું અંતર કેટલું થાય આટલું આ કેટલું છે root 2 L root 2 L નો વર્ગ અને ચોથા કણનું દળ m અને એનું પાછું કેટલું થાય L by root 2 તો આનું સાદુરૂપ આપશો ને એટલે જવાબ મળી ગયો પણ આકૃતિ મહત્વની કઈ અક્ષને અનુલક્ષણ કીધું હોય તો આને પૂરું કરી નાખવું અહીં સાદુરૂપ આપી દેવાનું વર્ગ કઈ બરાબર આવતીકાલે 8 થી શરૂ કરશું.